ત્યાર પછીનું સાતમું વાક્ય શિયા સિંહની પૂંછડી હલાવે છે, એ શું આવશે? ના. પછીનું આઠમું વાક્ય સિંહ અને શિયા સસલાને ખાઈ જાય છે, તો શું આવશે? ના, સિંહ અને શિયાળ સસલાને ખાઈ જતું નથી. ત્યાર પછીના વાક્યો પૂરા કરીને બોલો. હવે આપણા વાક્યો છે, એક મોટું જંગલ હતું. અહીં ખાલી જગ્યામાં જંગલ લખવાનું છે. ત્યાર પછીનું બીજું છે, સિંહ બહુ જ ભૂખ્યો હતો. ખાલી જગ્યામાં લખવાનું ભૂખ્યો હતો. ત્યાર પછીનું ત્રીજું વાક્ય, શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. અહીં ખાલી જગ્યામાં લખશું, એક સસલો આવતો હતો. ત્યાર પછીનું વાક્ય છે, તમારી કંઈ ભૂલ થાય છે. અહીં ખાલી જગ્યામાં લખશું, ભૂલ થાય છે. ત્યાર પછી કીધું છે, લખો. હવે અહીં આપણને પ્રશ્નો આપ્યા છે, વાક્યો આપ્યા છે, જે અહીં આપણે જવાબમાં લખવાના છે. તો અહીં આપણું પહેલું વાક્ય છે, કોણ ઘરડું થઈ ગયું હતું? તો શું આવે જવાબમાં? સિંહ. ત્યાર પછીનું બીજું વાક્ય, બીજો પ્રશ્ન, શિયાળ સિંહ પર શું નાખતો હતો? તો શિયાળ જે છે એ સિંહ પર સૂકા પાંદડા નાખતો હતો. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી? તો સસલાભાઈની વાત સાંભળીને સિંહે પૂંછડી હલાવી. ત્યાર પછીનું ચોથું વાક્ય, કોનામાં શક્તિ ન હતી? તો કોનામાં શક્તિ નહોતી? સિંહમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, નાટક કરવાનું કોણે કર્યું? તો નાટક કરવાનું શિયાળભાઈએ કર્યું હતું. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન, સિંહ મર્યો નથી તેની ખબર કોને હતી? તો કોને હતી? સસલાને અને શિયાળને. ત્યાર પછીનો સાતમો પ્રશ્ન, સિંહને હલતી પૂંછડી કોણે જોઈ? તો સિંહની હલતી પૂંછડી સસલાએ જોઈ. ત્યાર પછીનો આઠમો પ્રશ્ન, સાચી વાતની ખબર કોને પડી? તો સાચી વાતની ખબર સસલાને પડી. ત્યાર પછી આપણને કીધું છે, ક્રમમાં ગોઠવો. અહીં જે વાક્યો આપ્યા છે તે આપણે ક્રમમાં ગોઠવવાના છે. હવે દરેક વાક્યને બે વખત વાંચો. અહીં આપણે એક જ વખત વાંચશું. વંચાવને પછી પૂછો, સૌથી પહેલાં શું થયું હતું, તે પછી ને છેલ્લે શું થયું. પછી બધા વાક્યો ક્રમમાં બોલાવો. હવે આપણે અહીં એક જ વખત વાંચીશું અને નીચે લખીશું. તો અહીં પહેલું વાક્ય છે, ખોટે ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવે. ત્યાર પછી શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. ત્યાર પછીનું વાક્ય છે, સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે. ચોથું વાક્ય છે, શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. પાંચમું વાક્ય છે, સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. તો અહીં આપણું ક્રમમાં પહેલું વાક્ય આવશે, શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. ત્યાર પછીનું વાક્ય આવશે, શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. ત્યાર પછીનું ત્રીજું વાક્ય બનશે, સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે. ત્યાર પછીનું ક્રમમાં ચોથું વાક્ય બનશે, ખોટે ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. અને પાંચમું વાક્ય આવશે, સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. હવે ત્યાર પછી કીધું છે કે સિંહ સાહેબની પૂછ વાર્તામાંથી પાંચ વાક્યોનું શ્રુત લેખન કરાવો. તો અહીં તો આપણે અહીં ઉપર આપેલા જ વાક્યો અહીં ક્રમ પ્રમાણે લખ્યા છે. અને તમારે લોકોએ તમને જે વાર્તામાંથી વાક્ય ગમતા હોય તેવા પાંચ વાક્યો બીજા પણ લખી શકો છો. ત્યાર પછી કીધું છે, તમારો મમ્મીનો અને પપ્પાનો અથવા વડીલોનો અંગૂઠો છાપો, દરેક પરથી ચિત્ર બનાવો. હવે અહીં સરસ મજાનું અંગૂઠાની છાપ બનાવીને આપણને પતંગિયાનું ચિત્ર આપ્યું છે, તેવું આપણે અહીં ફૂલોનું તેમજ અવનવા ચિત્રો બનાવી શકીએ છીએ, જે તમારે જાતે બનાવવાના રહેશે.
આ ચિત્રો તમારે તમારા વડીલોના મદદથી દોરવાના રહેશે. ત્યાર પછી ઉપરના ચિત્રોમાંથી આપણને અહીં વાતચીત કરી છે કે નીચે જેવા પ્રશ્નો પૂછો. હવે પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે, પહેલા ખાનામાં શું બનાવ્યું છે? પહેલા ખાનામાં જે બનાવ્યું હોય તેનો જવાબ આપણે અહીં લખવાનો છે, જે તમારે જાતે જવાબ લખવાના રહેશે. પછીનો બીજો પ્રશ્ન, ડીંગલી અને પતંગિયું કોણે બનાવ્યું છે? જેણે બનાવ્યું હોય તેનું નામ લખવાનું. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, બીજા ખાનામાં શું બનાવ્યું છે? તો આપણે બીજા ખાનામાં જે ચિત્ર બનાવીએ તેનું નામ લખવાનું. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન, કયું ચિત્ર બનાવવાની સૌથી વધારે મજા આવી? તમને જે ચિત્ર બનાવવાની મજા આવી હોય તેનું નામ લખવાનું. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન, તમારા મિત્રએ બનાવેલા ચિત્ર જુઓ. જેણે તમને ગમતા ચિત્ર બનાવ્યા હોય તેવા બે મિત્રોના નામ લખો. અહીં તમારે તમારા બે મિત્રોના નામ લખવાના રહેશે. ત્યાર પછી કીધું છે, શિક્ષક વંચાવે તે મોટેથી વાંચો. હવે આખો બોલો અને અડધો બોલો. અહીં આપણને શબ્દો આપ્યા છે જે આખો શબ્દ બોલવાનો છે અને અડધો શબ્દ બોલવાનો છે. અહીં આપણો આખો શબ્દ છે ડબ્બો, અડધો શબ્દ છે ડબ્બો. ત્યાર પછી ઝબ્બો તો ઝબ્બો, અપ્પુ તો અપ્પુ, ગપ્પુ તો ગપ્પુ, પથ્થર તો પથ્થર, અધર તો અધર, મુન્ની તો મુન્ની, ખીલી તો ખીલી, બિલ્લી તો બિલ્લી, ખિસ્સુ તો ખિસ્સુ. આમ અહીં આપણે શબ્દો આખા અને અડધા બોલવાના છે. તમારે ઘરે પણ જાતે આવી રીતે બોલવાનું છે. ત્યાર પછી સિંહ સાહેબની પૂછ, વાર્તામાંથી આવા અડધા અક્ષરોવાળા શબ્દો શોધીને લખો. હવે અહીં આપણે અમુક શબ્દો લખ્યા છે ને એ સિવાયના પણ જો તમને ગમતા હોય વાર્તામાંથી તો તે પણ અહીં તમે લખી શકો છો. અહીં પહેલો શબ્દ લખ્યો છે વધ્યું, બીજું ભૂખ્યા, ત્રીજું સમજાવ્યું, ચોથું હાલ્યા, પછી અહીં આપણને આપેલો છે ભાગ્યો, ત્યાર પછીનું ચાલ્યા, પછી કહ્યું, રહ્યા અને ત્યાંથી જેવા શબ્દો અહીં લખ્યા છે જે તમારે પુસ્તકમાં લખવાના રહેશે. ત્યાર પછી કીધું છે ગીત ગાવા. તેમાં આપણે જોઈએ, પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ડંગ વગરના, પેલા દરજીડાને સુગરીબાઈના કેવા મજાના, પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ડંગ વગરના. અહીં સરસ કવિતા સમજાવી છે કે ચકલીબાઈએ તો ડંગ વગરના, એક પણ આકાર વગરના માળા બાંધ્યા છે. જુઓ પેલા દરજીડા અને સુગરીબાઈના માળા કેવા મજાના છે. તો અહીં આપણને ચિત્રો આપ્યા છે કે કોણ કોણ માળામાં રહે છે, કોણ ઘરમાં રહે છે અને કોણ ઘર વગરના રહે છે. તો ત્યાર પછીનું આપણે બીજું સમજીએ. હવે ઝાડે ખિસકોલીએ માળા બાંધ્યા રૂના રેસાના, કાબર કબૂતરની કોવળ વળી કાગડા કોયલના, પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ડંગ વગરના. હવે ઝાડ પર ખિસકોલીએ માળા બાંધ્યા રૂના અને રેસાના. હવે ખિસકોલી જે છે રૂ અને અવનવી દોરીઓના રેસાના માળા બાંધે છે, ને કાબર કબૂતર અને કુંવળવળી કાગડા કોયલના કેવા મજાના. તો પેલા ચકલીબાએ બાંધ્યા માળા ઢંગ વગરના, ને પેલા ઉંદરભાઈએ દર ખોદ્યા કેવા મજાના, સાપે પેસી જઈને રાપડા કર્યા હક વગરના. હવે ઉંદરભાઈ છે એ કેવા દર ખોદ્યા અને તેમાં કેવા મજાના રહે છે, અને સાપ જે છે એ પેસી જઈને, એટલે કે બેસી જઈને કેવા રાપડા કર્યા હક વગરના. પેલા ચકલીભાઈએ તો માળા બાંધ્યા ઢંગ વગરના. ત્યાર પછી કીધું છે કીડી મકોડીએ ધરના કર્યા નગર મજાના, પેલા વાંદરાભાઈ તો રખડ્યા ઘર કરે ઘર વગરના, પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના. તો કીડી મકોડી જે છે એ ધરના કેવા સરસ મજાના નગરો બનાવ્યા છે. તો જુઓ પેલા વાંદરાભાઈ તો હંમેશા
ઘર વગરના જ રખડતા રહ્યા અને ચકલીબાઈએ પણ માળા બાંધ્યા ઢંગ વગરના. હવે આપણને આ કાવ્યમાં ઘણું બધું શીખવા મળ્યું કે કોણ કોણ માળામાં રહે છે, કોણ કોણ ઘરમાં રહે છે અને કોણ ઘર વગરના રહે છે. અહીં દરેકની અવનવી કળાઓ પણ આપણને સમજાવી છે કે સુગરી અને દરજીડા જે છે એ કેવો સરસ મજાનો માળો બનાવે છે, ખિસકોલી પણ જે છે એ રૂના અને રેસાના માળાઓ બનાવે છે. આમ આપણને અવનવી કળાઓ સમજાવી છે. ત્યાર પછી કીધું છે આ ગીતની તમને ગમતી બે લીટીઓ અહીં સારા અક્ષરે લખો. હવે તે તમારે જાતે લખવાની રહેશે. જે પણ આ કાવ્યમાંથી આપણને લીટી ગમતી હોય તેવી બે લીટીઓ અહીં તમારે લખવાની છે સારા અક્ષરે. ત્યાર પછી કીધું છે લખો. ઉંદર શેમાં રહે છે? દરમાં. તો અહીં દરમાં રહે છે તેમ લખવાનું છે. સાપ દરમાં રહે છે. સુગરી માળામાં રહે છે. કીડી દરમાં રહે છે અને ચકલી માળામાં રહે છે. અહીં આપણને ખાલી જગ્યા આપી છે જેમાં આપણે જે પણ જે જગ્યાએ રહેતા હોય તે લખવાનું છે. તમે તમારા પુસ્તકમાં પણ લખજો. ત્યાર પછી લખ્યું છે એમ લખો. અહીં નાના મોટા અક્ષરે આપણને લખવાનું કહ્યું છે. અહીં પહેલું લખ્યું છે વાંદરો, પછી ખિસકોલી, પછી ચકલી અને કીડી. તો અહીં મોટા અક્ષરે વાંદરો, પછી તેનાથી નાના અક્ષરે ખિસકોલી, પછી તેનાથી નાના અક્ષરે ચકલી અને તેનાથી સાવ નાના અક્ષરે કીડી લખવાનું છે. ત્યાર પછીના શબ્દો આપ્યા છે કાગડો, ઉંદર, સુગરી અને મકોડો. તો અહીં મોટા અક્ષરે કાગડો, પછી તેનાથી નાના અક્ષરે ઉંદર, ત્યાર પછી એનાથી નાના અક્ષરે સુગરી અને તેનાથી પણ નાના અક્ષરે મકોડો લખવાનું છે. જે તમારે પુસ્તકમાં લખવાનું છે અને તમારા કલોલની બાકી બુકમાં પણ જાતે લખવાનું છે. ત્યાર પછી કીધું છે અમને જીવતા કરો. હવે અહીં આપણે મગરના ચિત્રો આપ્યા છે જેમાં આપણે રંગો પૂરીને તેઓને જીવતા કરવાના છે. તમારે રંગ જાતે પૂરવાનો છે. લીલા કલરનો રંગ જાતે પૂરવાનો રહેશે. ત્યાર પછી અહીં આપણને બિલાડીઓને જીવતી કરવાની છે. તેના કટિંગ કટિંગ ચિત્રો એટલે કે અડધા અડધા ચિત્રો આપ્યા છે જે આપણે જ્યાં પૂરા થતા હોય તેની સાથે જોડવાના છે. અહીં પહેલી બિલાડીને અહીં છેલ્લી બિલાડી સાથે જોડવાની, ત્યાર પછીની બીજી બિલાડી છે એને નીચેથી બીજી જે છે જે ઉપરથી ત્રીજા ક્રમે આવે છે તેની સાથે જોડવાનું, પછી ત્રીજા ક્રમે આવે છે બિલાડી તેને અહીં બીજા ક્રમની બિલાડી સાથે જોડવાનું અને ચોથા ક્રમે જે બિલાડી છે તેને પહેલા ક્રમની બિલાડી સાથે જોડી દેવાની છે. એટલે બિલાડીઓ આપણી જીવતી થઈ જાય. ત્યાર પછી અહીં આપણે સાપને જીવતા કરવાના છે. તો અહીં તેના પણ જોડકડા જોડવાના છે. અહીં પહેલા સાપને ચોથા સાપ સાથે જોડવાના, પછી બીજાને ત્રીજા સાથે, ત્રીજાને પહેલા સાથે અને ચોથાને બીજા સાથે જોડીને દરેક સાપને જીવતા કરવાના છે. ત્યાર પછી કીધું ચાલો ગાઈએ ગીતડું. ભાગો રે બે ભાગો, અચ્છર આવે કચ્છર આવે. આ જે કાવ્યો છે જે આપણે આગળ ગાયા જે તમારે ફરીવાર જાતે ગાવાના રહેશે. ત્યાર પછી કીધું છે વાતચીત. હવે અહીંયા આપણને અમુક વાતો કીધી છે જે સમજીએ. હવે પહેલું કહ્યું છે તમે કીડી, કરોળીઓ, વંદો અને ગરોળી ક્યાં જોયા છે? જ્યાં જોયા હોય તે કહેવાનું. આપણે કીડી, કરોળીઓ, વંદો અને ગરોળી જે છે એ આપણા ઘરે જોઈએ છીએ. ત્યાર પછીનો બીજું વાક્ય, બીજો પ્રશ્ન છે કબૂતરની જીભ હોય તો? હા લખીશું, હા કબૂતરની જીભ હોય. ત્યાર પછીનું ત્રીજું કીધું છે કયા પ્રાણીઓ જીભેથી ચાટીને પાણી પીએ છે? તો તેમાં આપણે કહીશું કે જે માંસાહારી પ્રાણીઓ હોય તે જીભથી ચાટીને પાણી પીએ છે અને જે શાકાહારી પ્રાણીઓ હોય તે હોઠથી પાણી પીએ છે. ત્યાર પછીની આપણી ચોથી વાતચીત છે
गाय, भैंस, वाघ, सिंह, दीपड़ो, करोड़ी, उंदर, वांदरा वगैरह केवी रीते पानी पीए दरेकनो अभिनय करी बताओ, ते तमारे जाते करवानो छे। त्यार पछी कीधु छे शब्द अंताक्षरी रमी, तो तेमां अहीं कह्युं छे कि विद्यार्थीओने नीचेना शब्दोनुं जीव वाचन कराविने उदाहरण मुजब एक शब्द परथी चार शब्द सुधी लखवा कहो। त्यारबाद तेमणे लखेला शब्दो વારા ફરતી મૂળ ટેથી વંચાવો। અહીં જે શબ્દ લખ્યા છે તે સિવાય પણ અહીં આપણે લખી શકીએ છીએ અને આ તમારે પુસ્તકમાં લખવાના રહેશે। તો અહીં આપણને શબ્દો આપ્યા છે અચર, તો અહીં ર પાછળ આપ્યો છે તો ર પરથી બીજો શબ્દ બનાવવાનો રમકડું, અહીં પાછળ આવ્યો ડૂ તો ડૂ ઉપરથી ત્યાર પછીનો શબ્દ બનાવવાનો ડુંગર, ને અહીંયા ર આવ્યો છે પાછળ એટલે ર પરથી ફરી શબ્દ બનાવવાનો, તો અહીં આપ્યો રસોઈ, ને અહીં પાછળનો જે અક્ષર છે તેમાં ઈયરનો ઈ આપ્યો છે તો તેના પરથી શબ્દ લખવાનો ઈયર। તેવી રીતે અહીં આપણને પાંચ શબ્દો આપ્યા છે, ત્યાર પછીના અહીં આપણે ચાર શબ્દો જાતે લખવાના છે। તો અહીં પહેલો આપ્યો છે ભગ, તો ત પરથી આપણે બનાવવાનું તરબૂચ, પછી ચ ઉપરથી ચકલી, પછી લી ઉપરથી લીંબુ અને બો ઉપરથી બુલબુલ। ત્યાર પછીનો બીજો શબ્દ આપ્યો છે ડબ્બો, તો બો ઉપરથી બોર, ર ઉપરથી રમત, ત ઉપરથી તલવાર ને ર પરથી રકાબી। ત્યાર પછીનો ત્રીજો શબ્દ છે એરોપ્લેન, તો ન ઉપરથી નમન, ન ઉપરથી નગર, ર ઉપરથી રમન અને ન પરથી નમાવી। ત્યાર પછીનો ચોથો શબ્દ છે ફટાક, તો ક ઉપરથી કમર, ર ઉપરથી રમતા, તા ઉપરથી તાપ અને પ પરથી પતંગ। ત્યાર પછીનો પાંચમો શબ્દ બિલ્લી, તો લી ઉપરથી લીલી, લી ઉપરથી લીલીધમ, મ ઉપરથી મગર અને ર પરથી રમ। આવી રીતે આપણે શબ્દ લખવાના રહેશે જે તમારે પુસ્તકમાં પણ લખવાના છે। આના સિવાય પણ જે આપણને આવડતા હોય તે આપણે લખી શકીએ છીએ। ત્યાર પછી કહ્યું છે રંગબેરંગી શ, શ, રુ અને રૂ વડે ચિત્રોમાં રંગ પૂરો, અહીં જે અક્ષરો આપ્યા છે તે અક્ષરો પ્રમાણે આપણે અહીં ચિત્રમાં રંગ પૂરવાના છે। અહીં પણ આપણને સરસ મજાનું જંગલ બુક જેવું સરસ મજાનું ચિત્ર આપ્યું છે જેમાં આપણે રંગ પૂરવાનો છે। ત્યાર પછી કહ્યું છે ચાલો ગાઈએ ગીતડું, ભાગો રે ભાઈ ભાગો, અચર આવે કચર આવે। આપણે આ કાવ્ય ત્રણ ચાર વખત આપણને અહીં ગાવાનું કીધું છે જે આપણે ફરીવાર જાતે ગાવાનું છે। હવે અહીં આપણને ચોથા પાઠમાં એટલે કે જંગલ બુક જે પાઠ છે તેમાં સરસ મજાની વાર્તાઓ અને ગીતો આપ્યા છે જે આપણે શાંતિથી ફરીવાર વાંચવાના છે અને તેમાંથી આપણને નાના મોટા પ્રશ્નો પૂછવાના આવે, પ્રશ્નોના જવાબ લખવાના આવે તો આપણે લખી શકીએ છીએ। અહીં આપણને ચોથો પાઠ ભણવાની ખૂબ મજા આવી અને અહીં આપણો ચોથો પાઠ જે છે તે પૂરો થાય છે।